નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ બાર કોમર્સની બ્લૂ પ્રિન્ટ છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે તારીખ છે ચોવીસ બાર બે હજાર એકવીસ એટલે કે આજે જ બધી બ્લૂ પ્રિન્ટ છે એ બહાર પાડવામાં આવેલી છે બે હજાર એકવીસ બાવીસ માટેની આ બ્લુ પ્રિન્ટ છે ધોરણ બાર કોમર્સ માટેની છે સામાન્ય પ્રવાહ માટેની તો આની પહેલાં ધોરણ દસની અને ધોરણ બાર સાયન્સની જે છે એ બ્લૂ પ્રિન્ટ બહાર પાડેલી હતી તમે અહીં જોઈ શકો છો ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિષયો અને વિષય કોડ નંબર ઓકે તો ટોટલ એની અંદર અગિયાર છે એ વિષયો રહેશે હવે આપણે તમામની બ્લૂ પ્રિન્ટ જોઈશું બધા જ વિષયોની બ્લૂ પ્રિન્ટ છે એ આ જ વિડીયોમાં સમજવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ સૌ પ્રથમ ધોરણ બાર અર્થશાસ્ત્રની તમને કુલ ગુણ આપેલા હશે શો અને સમય છે ત્રણ કલાકનો લેટેસ્ટ બે હજાર એકવીસ બાવીસ માટેની આ બ્લુ પ્રિન્ટ રહેશે તો હેતુઓ પ્રમાણે ગુણભાર આપેલા છે જેનું તમારે કોઈ કામ નથી તો આપણે એની સમજૂતી નથી લેતા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર તો હેતુલક્ષી પ્રશ્નો એટલે કે એમસીક્યુ વીસ પૂછાશે બરાબર છે અને એના કુલ ગુણ પણ વીસ ફરજિયાત વીસે વીસ વિકલ્પ તમારે લખવાના અતિ ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે વેરી શોર્ટ આન્સર દસ પૂછાશે વિકલ્પો એમાં નહીં આપવામાં આવે અને એના કુલ ગુણ દસ થશે ટૂંક જવાબી પ્રશ્નો તો કે ભાઈ બાર અને એમાં ચાર વિકલ્પ આપવામાં આવશે એટલે સોળ પ્રશ્ન પૂછાશે ગુણ થયા ચોવીસ એક પ્રશ્ન બે ગુણનો હશે જવાબી પ્રશ્નો સાત અને એમાં ત્રણ ઓપ્શન હશે એટલે ટોટલ દસ સવાલમાંથી તમારે સાત સવાલ લખવાના સાત તેરી એકવીસ એટલે કુલ ગુણ થયા એકવીસ અને એક સવાલના ત્રણ ગુણ થશે ત્યાર પછી લાંબા પ્રશ્નો તો લાંબા પ્રશ્ન પાંચ પૂછવામાં આવશે બરાબર છે વિકલ્પ આપશે તમને બે એટલે સાતમાંથી કોઈ પણ તમારે પાંચ લખવાના એટલે પચુક પચુક પચીસ એટલે એક સવાલ પાંચ ગુણનો થયો તો ટોટલ તમને ત્રેસઠ સવાલ પૂછવામાં આવશે એમાંથી તમારે લખવાના ચોપન કુલ ગુણ હશે સો આગળ આપણે જોઈએ તો તમને પ્રકરણ દીઠ ગુણ ભાર આપેલો છે કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનો પૂછાશે બરાબર તો પહેલામાંથી આઠ બીજામાં દસ ત્રીજામાં આઠ ચોથામાં આઠ પાંચમું છે એ દસ ગુણનું છે છઠ્ઠામાંથી દસ ગુણનું પૂછાશે સાતમામાંથી દસ ગુણ આઠમામાંથી દસ ગુણ નવમાંથી આઠ દસમું ચેપ્ટર આઠ ગુણનું છે અને અગિયારમું પણ આઠ ગુણનું છે હવે અહીંયા બાજુમાં એક આપેલું છે જનરલ વિકલ્પ સાથે એટલે કે તમને જે અથવાના સવાલ પૂછવામાં આવે છે એ જો આ ચેપ્ટરના હશે તો એના ગુણ પણ અહીંયા લખેલા જ છે કે આઠ ગુણનું ચેપ્ટર છે અને અથવાના સવાલ પણ સાથે ગણી લ્યો તો બે ગુણ એના એટલે ટોટલ કેટલા થઈ ગયા દસ તો એ પ્રમાણે અહીં આપેલું છે તો એકસો ગુણનું ટોટલ પૂછાશે તમારે હવે આપણે જોઈએ અર્થશાસ્ત્રની ઓકે પેલો વિભાગ એમાં એક થી વીસ સવાલ હશે અને હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આપેલા હશે એટલે કે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવો તો એના વીસ ગુણ થયા વિભાગ બી તો એકવીસથી ત્રીસ પ્રશ્નો એક બે વાક્યના હશે બધા જ એક ગુણના એટલે ટોટલ સવાલ થયા દસ વિભાગ સી ની વાત કરીએ તો એકત્રીસથી છેતાલીસ સોળ પ્રશ્નોમાંથી બાર પ્રશ્નોના જવાબ આપવાના એટલે તમને ચોવીસ ગુણ મળે સેક્શન ડી સુડતાલીસથી છપ્પન દસ પ્રશ્નોમાંથી કોઈ પણ સાત લખવાના છે બધા જ ત્રણ ગુણના હશે એટલે ગુણ થયા એકવીસ વિભાગ ઈમાં જોઈએ તો સત્તાવનથી ત્રેસઠ સાત પ્રશ્નમાંથી પાંચ લખવાના એટલે પચીસ ગુણ થયા બરાબર છે અહીં વિભાગ એની સૂચના આપેલી છે બરાબર છે કેવા પ્રશ્ન પૂછવાના રહેશે તે હવે આપણે બીજો વિષય જોઈએ તો એ છે બી એ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બરાબર એમાં આપણે જોઈએ તો એ પણ સો ગુણનું અને ત્રણ કલાક બરાબર બધા પેપરમાં સેમ જ હશે હવે આપણે જોઈએ તો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણ

થશે હવે પ્રકરણ દીઠ ગુણભાર છે એ જોઈએ તો એકથી બાર તમારે અહીં પાઠ આપેલા છે બાર પાઠના અહીં તમને ગુણભાર આપેલા છે પહેલો પાઠ છે એ દસ ગુણનો છે બીજો છે એ છ ગુણનો છે એવી જ રીતે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હવે એ પાઠમાંથી અથવાના સવાલ પણ ગણી લેવામાં આવે બરાબર કોઈ એક ચેપ્ટર છે એનો એક સવાલ પૂછેલો છે એના અથવામાં કોઈ બીજા ચેપ્ટરનો સવાલ પૂછેલો હોય તો એ અથવાના સવાલના ગુણ પણ અહીં ગણી અને તમને આપી દેવામાં આવેલા છે આગળ જોઈએ આપણે તો હવે એની બ્લૂ પ્રિન્ટ જોઈશું તો વિભાગ એમાં વીસ એમ સીક્યુ બરાબર છે એટલે વીસ ગુણ વિભાગ બીની અંદર એક એક માર્ક્સના સવાલ એટલે દસ ગુણ વિભાગ સીમાં સત્તરમાંથી તમારે તેર પ્રશ્નના જવાબ આપવાના બે ગુણના સવાલ છે એટલે છવ્વીસ ગુણ વિભાગ ડીની આપણે વાત કરીએ તો બાર પ્રશ્નમાંથી આઠ પ્રશ્ન લખવાના અને એ પણ મુદ્દાસર એટલે ત્રણ ગુણના છે તો ચોવીસ માર્ક્સ થયા ત્યાર પછી વિભાગ ઈની ની વાત કરીએ તો એમાં તમને છ પ્રશ્નમાંથી ચાર પ્રશ્ન લખવાના છે તો એના થયા પાંચ ગુણ એટલે ટોટલ વીસ ગુણ થઈ ગયા હવે આપણે ત્રીજું જોઈએ નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ એમાં સો ગુણનું પેપર છે વિષય છે ત્રણ કલાક અહીં તમને આપેલું છે વિકલ્પો વીસ રહેશે આગળ જોયું એ પ્રમાણે બરાબર ટૂંક એક માર્ક્સના સવાલ હશે એ પાછા દસ પૂછાશે ટૂંક જવાબીમાં તમારે છ માંથી ચાર લખવાના ટૂંક જવાબી પ્રશ્નોમાં આમાં પાંચમાંથી ત્રણ પ્રશ્ન નંબર પાંચ આપેલો છે એમાં સાતમાંથી પાંચના જવાબ તમારે લખવાના હવે આપણે જોઈશું પ્રકરણ દેઠ ગુણભાર તો અહીં તમને બે પુસ્તક આપવામાં આવે છે ભાગ એક અને બે તો એની અંદર આપણે જોઈએ ભાગ એકની અંદર સાત ચેપ્ટર છે સાતના અહીં તમને ગુણભાર આપેલા છે સૌથી વધારે બીજું ચેપ્ટર છે એના ગુણ રહેશે અને ત્યાર પછી પાંચમાના છે અને છઠ્ઠાના છે બરાબર અને જનરલ વિકલ્પ સાથે એટલે કે આ ચેપ્ટરમાંથી જો અથવાના સવાલ પૂછવામાં આવે તો તેના ગુણ પણ અહીં ઉમેરેલા જ છે એવી જ રીતે ભાગ બેમાં છ છે બરાબર એમાંથી ત્રીજું ચેપ્ટર છે એના અગિયાર ગુણ રહેશે હવે આપણે એની બ્લુ પ્રિન્ટ જોઈએ કે ભાઈ કેવી રીતે પૂછવામાં આવશે વિભાગ એ તો એની અંદર તમને આપવામાં આવશે ચાર વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરીને લખવો એટલે કે વિકલ્પો એના વીસ ગુણ છે બધા જ ફરજિયાત છે વિભાગ બીની વાત કરીએ તો એક ગુણના સવાલ આની અંદર પૂછવામાં આવશે એટલે દસ ગુણ થયા ત્યાર પછી વિભાગ સી એની અંદર એકત્રીસથી છત્રીસ તો કોઈપણ ચાર તમારે લખવાના છે એના બાર ગુણ વિભાગ ડીમાં બાર ગુણ છે વિભાગ ઈમાં ચોવીસ અને વિભાગ એફમાં બાવીસ ગુણ છે બરાબર દરેક પ્રશ્નના અગિયાર એટલે કે અહીંયા સુડતાલીસથી અડતાલીસ બે સવાલ છે પૂછવામાં આવશે બે દાખલા તમારે ગણવાના રહેશે હવે આપણે મનોવિજ્ઞાનની વાત કરીએ તો બધામાં બ્લુ પ્રિન્ટમાં ઘણું બધું કોમન નીકળી જ જાય છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તમે સ્ક્રીન પર જોઈ શકો છો પ્રકરણ દીઠ ગુણભાર બરાબર હવે એની અંદર ટોટલ દસ પ્રકરણ છે અને એના વિકલ્પ વિના ગુણ અહીં આપેલા છે અથવાના સવાલ પૂછવામાં આવે તો એના ગુણ પણ સાથે ઉમેરીએ એટલે અહીંયા બાજુમાં આપેલું છે એ લાઈન થશે ત્યાર પછી હવે આપણે એની બ્લુપ્રિન્ટ જોઈ લઈએ તો વિભાગ એમાં વિકલ્પો પૂછવામાં આવશે દસ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો એટલે વીસ ગુણ વિભાગ ડી માં ચૌદ માંથી દસ પ્રશ્ન બરાબર એટલે ત્રીસ ગુણ અને વિભાગ ઈ માં છ પ્રશ્નોમાંથી ચાર એટલે વીસ ગુણ સમજૂતી મેળવવાની ખૂબ જ મજા આવતી હોય તો ઝડપથી વિડીયોને લાઈક કરી તમારા મિત્ર સાથે શેર કરી દેજો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં હવે આપણે જોઈ રહ્યા છીએ ઇતિહાસ એની બ્લુ પ્રિન્ટ તો સો ગુણનું પેપર છે અને ત્રણ કલાક તમને આપવામાં આવશે હેતુલક્ષી પ્રશ્નો વીસ ગુણના છે અતિ જવાબી પ્રશ્નો છે બીજું એ દસ ગુણના છે ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નો આપેલા છે અહીંયા તે તમને જોવા મળશે બે ગુણના ત્યાર પછી ત્રણ ગુણના સવાલ અને છેલ્લે છે પાંચ ગુણના સવાલ હવે અહીં તમે જોઈ શકો છો પ્રકરણ કેટલા છે તો સત્તર પ્રકરણ આપેલા છે હવે એ પાઠના કેટલા ગુણ છે તો કે પહેલા પાઠના પાંચ ગુણ બીજાના પાંચ ત્રીજાના પાંચ ચોથાના પાંચ એવી રીતે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને અથવાના સવાલના ગુણ પણ ગણી લેવામાં આવે તો આ બાજુનું તમને આપેલું જ હવે આપણે જોઈશું ઇતિહાસની બ્લુ પ્રિન્ટ તો વિભાગ એ એમાં વીસ એમસીક્યુ ફરજિયાત લખવાના છે વિભાગ બી માં એક વાક્યના ઉત્તર છે વિભાગ સી છે એમાં કોઈ પણ દસ પ્રશ્નોના ઉત્તર લખવાના એટલે વીસ ગુણ ત્યાર પછી વિભાગ ડીમાં દસ પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના એના ત્રીસ ગુણ છે વિભાગ ઈની અંદર ચાર પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખવાના રહેશે એના વીસ ગુણ છે ત્યાર પછી ભૂ ભૂગોળની વાત કરીએ તો એની અંદર પણ સેમસ તમને ઘણું બધું જોવા મળે છે બરાબર છે એમાં લાંબા પ્રશ્નો છે એ આઠ પૂછાશે આઠમાંથી તમારે લખવાના છે છ ટૂંક જવાબી પ્રશ્નો બારમાંથી આઠ અને ઉપરના બે તો બધામાં સરખા જ છે હવે અહીંયા ટોટલ આપણને આપવામાં આવેલા છે તેર પ્રકરણ તેરમાંથી આપણે વિકલ્પ સાથે ગુણ આપેલા છે અને વિકલ્પ વિના તમને અહીં ગુણ આપેલા છે તો તમે જોઈ શકો છો બીજા પાઠમાંથી નકશો હશે પાંચમાંથી સાત આઠ અને નવ આ બધામાંથી નકશો છે પૂછવામાં આવશે તો આ હતા પ્રકરણ ડેટ માર્ક્સ હવે તમે જોઈ શકો છો બ્લુ પ્રિન્ટ વિભાગ એમાં હશે વીસ એમસીક્યુ વિભાગ બી માં દસ એક વાક્યના સવાલ વિભાગ સી માં બારમાંથી તમારે આઠ લખવાના વિભાગ ડીમાં પણ બારમાંથી આઠ વિભાગ ઈમાં સાત પ્રશ્નમાંથી પાંચ પ્રશ્ન લખવાના રહેશે હવે આપણે તત્વજ્ઞાન જોઈએ તો તત્વજ્ઞાનની અંદર શું આવશે તો સો ગુણ અને ત્રણ કલાક બધા પેપરની જેમ અહીંયા પણ તમને વીસ વિકલ્પો દસ એક માર્ક્સના સવાલ આપવામાં આવશે પછી થોડું ચેન્જીસ છે ચૌદમાંથી માંથી દસ સવાલ તમારે ટૂંક જવાબી પ્રશ્નોના લખવાના અને મોટા સવાલ છ માંથી ચાર લખવાના ટોટલ તમારા ચેપ્ટર રહેશે દસ બરાબર છે વિકલ્પ વિના એટલે કે એક પ્રકરણ છે એના ગુણ કેટલા થયા એ તમને અહીં આપેલા છે અથવાના સવાલના ગુણ પણ ગણી લઈએ તો એ બાજુની કોલમમાં લખેલા છે ત્યાર પછી તત્વજ્ઞાનની બ્લુ પ્રિન્ટ વિભાગ એ અને બી તો બધામાં સરખા જ છે બરાબર એમસીક્યુ અને એક વાક્યના સવાલ વિભાગ સી માં દસ માંથી તમારે એકત્રીસ થી ચુમ્માલીસ માંથી દસ લખવાના છે વિભાગ ડીમાં પણ દસ પ્રશ્ન લખવાના વિભાગ ઈમાં ચાર પ્રશ્ન લખવાના રહેશે હવે આપણે સમાજશાસ્ત્રની પણ સમજૂતી મેળવી લઈશું તો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર તો વિભાગ એ અને બી તો ફાઇનલ છે જ વિકલ્પો અને એક એક ગુણના સવાલ હવે ત્યારબાદ ચૌદમાંથી તમારે લખવાના રહેશે દસ સવાલ અને પાંચમું છે એમાં તમારે છ સવાલ પૂછવામાં આવશે અને ચાર પ્રશ્ન લખવા તમને આની અંદર ટોટલ દસ પાઠ આપેલા હશે એમાંથી પહેલો પાઠ છે આઠ ગુણનો છે એકથી તે પાંચ પાઠ છે એ આઠ ગુણના છે છથી

એમાં પણ શું છે તો કે વિભાગ એમાં એમસીક્યુ વિભાગ બીમાં એક એક ગુણના સવાલ વિભાગ ડીમાં અઢારમાંથી ચૌદ લખવાના છે ત્યાર પછી આપણે વિભાગ ડીની વાત કરીએ તો બારમાંથી નવ અને લાંબા પ્રશ્ન પાંચમાંથી ત્રણ લખવાના એના કેટલા ગુણ થશે એ પણ અહીં આપેલા છે તમારા ટોટલ પાઠ છે આઠ આઠમાંથી તમારે પહેલું ચેપ્ટર છે એ ચૌદ ગુણનું છે બીજું ચૌદનું ત્રીજું ચૌદનું ત્યાર પછી બંને છે એ દસ ચેપ દસ ગુણના છે અને ત્યાર પછી તમે માર્ક્સ જોઈ શકો છો હવે અથવાના સવાલ પૂછવાના હોય એટલે એના ગુણ પણ આપણે ગણી લઈએ તો અહીંયા બાજુની કોલમમાં આપેલા છે થઈ જાય ઓકે તો હવે એની બ્લુ પ્રિન્ટ જોઈએ તો વિભાગ એમાં એમસીક્યુ પૂછવાના છે વિભાગ બીમાં એક વાક્યના જવાબ વિભાગ સીમાં તમારે કોઈ પણ ચૌદ પ્રશ્ન લખવાના વિભાગ ડીની વાત કરીએ તો નવ પ્રશ્નના જવાબ લખવાના અને વિભાગ ઈ ની વાત કરીએ તો સ્ટેટિકનું બ્લુ પ્રિન્ટ છે એ હવે આપણે જોઈશું તો એમાં પણ એમસીક્યુ છે વીસ ગુણના છે બરાબર અને એક માર્ક્સના સવાલ દસ પૂછવામાં આવશે ત્રીજું છે એમાં નવ દાખલામાંથી સાત કરવાના છે આમાં બાર પ્રશ્નમાંથી આઠ પ્રશ્નના જવાબ આપવાના છે અને દસમાંથી મોટા દાખલાઓ દસ હશે એમાંથી તમારે સાત દાખલા ગણવાના રહેશે હવે વીસ અને દસ માર્ક્સો ફિક્સ જ છે ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્ન છે એના ગુણ અલગ છે અને છેલ્લે મોટા દાખલા છે એના જવાબ પણ અલગ છે આંકડા શાસ્ત્રમાં તમને બે બુક આપવામાં આવેલી છે ભાગ એક અને ભાગ બે ભાગ એકમાં ચાર પ્રકરણ છે બધા જ બાર ગુણના છે ભાગ બેમાં પેલું જે સંભાવના છે બાર ગુણનું છે ત્યારબાદ બધા દસ ગુણના છે અથવાના સવાલના ગુણ પણ ગણી લઈએ તો તમે અહીંયા અહીંયા જોઈ શકો છો હવે આપણે ઇમ્પોર્ટન્ટ બ્લૂ પ્રિન્ટ જોઈશું તો થોડીક પહેલાં તો સૂચનાઓ આપેલી છે જોઈ લઈએ બરાબર તો આ પ્રશ્નપત્રમાં છ વિભાગો છે તમે કેલ્સીનો યુઝ કરી શકો છો બરાબર અને ઝેડ કોસ્ટકનો ઉપયોગ પણ કરી શકાશે ત્યાર પછી વિભાગ એ તો એની અંદર વિકલ્પ પસંદ કરીને લખો એના વીસ ગુણ પછી એક વાક્યના જવાબ છે એ પણ ફરજિયાત છે દસે દસ સવાલના જવાબ લખવાના નવમાંથી કોઈ પણ સાત તમારે વિભાગ સીમાં લખવાના છે જે બે ગુણના હશે વિભાગ ડીની વાત કરીએ તો બારમાંથી કોઈપણ આઠ લખવાના જેના ત્રણ ગુણ છે ચારમાંથી કોઈ પણ ત્રણ તમારે વિભાગ ઈમાં લખવાના દરેકના ચાર ગુણ રહેશે અને વિભાગ એફની અંદર તમારે છમાંથી કોઈપણ ચાર લખવાના છે અને દરેકના કેટલા ગુણ છે તો કે પાંચ ગુણ રહેશે હવે આપણે આગળ જોઈએ તો એસપીસીની વાત કરીશું તો એના તમે પ્રક પ્રકરણ પ્રમાણે ગુણભાર જોઈ શકો છો તો એમાં વિભાગ એક અને વિભાગ બે આપેલા છે બરાબર છે ટોટલ તેર ચેપ્ટર અહીં આપેલા છે તમે જોઈ શકો છો તો જનરલ વિકલ્પ સાથે આપણે જોઈએ તો પહેલું છે એ છ ગુણનું બીજું આઠનું ત્રીજું આઠનું એવી રીતે તમામ તમે અહીં જોઈ શકો છો હવે એના અથવાના સવાલના ગુણ પણ આપણે ગણી લઈએ તો અહીંયા આપેલા છે હવે આપણે એસપીસીસીની બ્લૂ પ્રિન્ટ પણ જોઈ લઈએ તો વિભાગ એમાં વીસ એમ સીક્યુ વિભાગ બીમાં એક એક વાક્યના દસ સવાલ વિભાગ ની વાત કરીએ તો કોઈ પણ સાત સવાલના જવાબ આપવાના વિભાગ ની અંદર પાંચ પ્રશ્નોના જવાબ આપવાના છે અને વિભાગ ની વાત કરીએ તો અહીં તમારે કોઈ પણ ચાર પ્રશ્નોના જવાબ આપવાના અને વિભાગ એફમાં પાંચ પ્રશ્નના જવાબ આપવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મજા આવી ગઈ ને માહિતી મેળવવાની તો ઝડપથી જય હિન્દ જય ભારત કમેન્ટ કરી દેજો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે શેર કરી દેજો આવી જ રીતે તમામ વિડિયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર આ વિડીયો તમને કેવો લાગ્યો તથા તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો